वरसाद ने लईने सूरत फायर विभाग एलर्ट मोड पर आ गयु छे। रेस्क्यू की कामगीरी माटे विशेष बोट तैयार कराई छे। फायर विभागे जुदी जुदी टीम पण बनावी छे। रेस्क्यू स्थले झड़पथी पहोंची शकाय ते माटेनी कामगीरी शुरू करी देवामां आवी छे। तो नीचाणवाळा विस्तार के गाममां झड़पथी पहोंची शकाशे। तो आज मुद्दे संवाददाता शैलेश त्रिवेदी लाइव जोड़ाई गया छे। शैलेश, वरसाद ने लईने सूरत फायर विभाग एलर्ट मोड पर बना आवी गयु छे। रेस्क्यू की कामगीरी माटे एक विशेष बोट तैयार कराई छे, जेथी क्यांय पण कोई पण जातनी कोई मुश्केली न सर्जाय। केवी तैयारी फायर विभागनी? सूरत अने पूरने बहु जूनो नातो रह्यो छे ने एने लईने जे दरेक चोमासामां सूरतनो फायर ब्रिगेड छे ए एकदम एलर्ट मोड हाई एलर्ट मोड पर आवी जाय छे। जो पूरनी परिस्थिति ऊभी थाय तो बचाव अने राहत कामगीरी माटे शुं करी शकाय ए तमाम साधनो तैयार राखवामां आवे छे। कटर छे, जनरेटर छे, ए सहितना तमाम साधनो अहींया राखवामां आवे छे। ऑक्सिजन सिलिंडर साथे साधनो तैयार राखवामां आवे छे। परंतु सौथी महत्वनुं छे के पूरना समये आ जे बोट छे ए बोट सब विशेष प्रमाणमां रेस्क्यूना काम माटे काममां आवती होय छे ने ए बोट तैयार करी देवामां आवी छे। त्यारे फायर ઓફિસર આપણી સાથે અશોકભાઈ સાલુંકે છે, એમની સાથે વાત કરીએ। સર, કેવી તૈયારી છે આ વખતે? મારું નામ ડિવિઝનલ ઓફિસર અશોક સાલુંકે। આ વખતે દર વખતે આ રીતે અમારી તૈયારી હોય છે કે પૂર આવવાને પહેલા અમારે શું પરિસ્થિતિ કે શું તૈયારી કરવાની છે। જ્યારે કોઈ ભી મહાપૂર આવે ત્યારે પ્રથમ તો આપણને સૌથી ખબર છે કે આપણને બોટની તૈયારી રાખવું પડે છે, કે જે લો એરિયા વિસ્તાર છે એની અંદર બોટની જલ્દી જરૂર પડે છે, એ માટે અમે બોટ રાખેલી છે। કેમ કે આપણને ખબર છે કે 2006 ની અંદર જે મોટી રેલ સુરતની અંદર આવેલી ત્યારે સુરતની અંદર કેટલા બોટોની જરૂર પડી, એના કરતી ઘણી બોટ આપણી પાસે અલગ અલગ પ્રકારના આવી છે। જ્યારે વચ્ચે કોઈ બી જગ્યા પર માણસો ફસાઈ જાય અથવા ડિલિવરી કેસ છે, મેઇન રોડ પર વાહનો બંધ થઈ જાય ત્યારે આપણે બોટનો જ ઉપયોગ કરીએ છીએ। ડિલિવરી કેસ છે, કોઈ ડેડ બોડી છે, કોઈ બી પ્રકાર આફત હોય વરસાદની અંદર ત્યારે આપણે બોટનો ઉપયોગ કરીએ છીએ અને બોટ મારફત રેસ્ક્યુ કરીને કેજ્યુઅલિટી સહી સલામત આપણે બહાર કાઢીએ છીએ। આ બોટ કેટલું પાણી, 3-4-5 ફૂટ પાણીમાં પણ ચાલી શકે? આ એર બોટ છે, રબર બોટ છે, આને અંદર 3-4 ફૂટ પાણી નથી, આ 2 ફૂટ બી પાણી હોય એના ઉપર આ બોટ તરશે। પરંતુ એનો પાછળ જે એન્જિન છે, બતાવું તમને, એન્જિન છે એનો, એન્જિનનું મિનિમમ એન્જિન જ્યારે એનું ફેન ફરે તે એને તમે જુઓ છો કે એને મિનિમમ 3.5-4 ફૂટ જેટલું પાણી જોઈએ, એ તો એન્જિન નીચે લાગે તો બોટ ને આપણે પંખો ફરવાનો બંધ થઈ જાય, બોટ બંધ પડી જાય, એટલે મિનિમમ 3-4 ફૂટ પાણી જોઈએ। અને આ જે ખાસ કરીને આપણે ખાડી પૂર દર વર્ષે હોય છે અથવા તો નદીના નીચાણવાળા વિસ્તારમાં હોય છે, એમાં અત્યાર સુધી આ બોટ સૌથી વધારે કામમાં, સૌથી વધારે આ બોટ કામ લાગે છે? કેમ કે ફાયરવા બોટ છે, ઓછામાં ઓછા વજનથી હાલકું જે જગ્યા પર પાણી બિલકુલ ઓછું છે કે કાદવ કિચડ લાગે ત્યાં અમારા માણસો એને ઉચકીને બી લઈ જઈ શકે। સૌથી મોટો બેનિફિટ આ છે કે એનું વજન ઓછું છે અને એ ખાડીપુર કે નદીપુરમાં બંને જગ્યા વ્યવસ્થિત રીતે ઉપયોગ થાય છે। આ ઉપરાંત સાહેબ, આપણે અહીંયા રેસ્ક્યુ માટેના બહુ બધા સાધનો પણ તૈયાર રાખ્યા છે, એ સાધનો પૈકી સૌથી વધારે કયો ઉપયોગ થાય છે? દાખલા તરીકે ફેન છે, જનરેટર છે, કટર છે, આપણી સામે જે બધા સાધનો પડેલા છે દરેક સાધનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કે દરેક સાધનોનું કામ અલગ અલગ છે, કઈ જગ્યા કયા પ્રકારનો આપણને રેસ્ક્યુ કોલ આવે એના પર ડિપેન્ડ છે। તો પહેલું આપણા પાસે સાધન છે તે જનરેટર છે, એને પાવર બેકઅપ જનરેટર કહેવાય। તો જ્યારે વરસાદની સિઝનમાં શું છે, શોર્ટ સર્કિટ વધારે થાય છે, શોર્ટ સર્કિટ જ્યારે થાય ને ત્યારે ટોરેન્ટ પાવર કે આપણે પાસે જીએબી એ પાવર બંધ કરે છે, ત્યારે અમે જનરેટરથી અમારા પાસે એક પાવર ચેન્સો મશીન છે, અંધારા પડે તો અમારા પાસે હેલોજન ફોકસ છે એના પર ચલાવીને રોડ પર રોડ બ્લોક થયેલો, ગઈકાલે રાત્રે જ રાત્રે 2 વાગે અહીંયા કતારગામને રમણ નગર છે ત્યાં મોટો ઝાડ પડેલો, રસ્તો બ્લોક થયેલો, આનાથી અમે કટિંગ કર્યું જનરેટરના સાધનથી। સાહેબ, એની સાથે સાથે આપણો સ્ટાફ છે એને પણ રેસ્ક્યુ માટે વિશેષ ટ્રેનિંગ આપવામાં આવે છે? સ્ટાફને રેસ્ક્યુ માટે વિશેષ ટ્રેનિંગ આપવામાં આવે છે। અત્યારે બી આપણે આ 2022 અંદર જ્યારે કે પ્રી મોન્સૂનની સિઝન થાય ચાલુ થાય એટલા પહેલાથી સ્ટાફને વિયર કમ કોઝ્યુ આપણે જ્યારે ટ્રેનિંગ આપવામાં આવે છે, દર વર્ષ ટ્રેનિંગ લીધેલા હોય તો બી એને રીટ્રેનિંગ રિહર્સલ બી કરવામાં આવે છે સ્ટાફને। ચોક્કસ, તો સુરત ફાયર બ્રિગેડ આ ચોમાસું શરૂ થયું છે એની સાથે સંપૂર્ણ તૈયારી કરી દીધી છે, તેની સાથે સાથે રેસ્ક્યુની જે કંઈ જરૂર પડે, પૂરની પરિસ્થિતિ ઊભી થાય અથવા તો ભારે વરસાદને લઈને ઝાડ પડવા
કે અન્ય કોઈ દુર્ઘટના બને એવા સમયે સુરતનું ફાયર બ્રિગેડ એનડીઆરએફની જેમ ટીમ તૈયાર હોય છે એવી જ રીતે વેલ ટ્રેન્ડ એનડીઆરએફના સુરત ફાયર બ્રિગેડના લાશ્કરો એની તમામ તૈયારી સાથે અત્યારે સજ્જ બન્યા છે. જી બિલકુલ શૈલેષ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.